لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. عزیزان محترم، આપણે ઇમામ સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ વિશે વાત કરી રહ્યા છીએ આ યશરામાં. અને ગઈકાલની મજલિસમાં આપણે ઇમામ સજ્જાદ અલૈહિ સલામનો શામના ખુતબા વિશે અમુક વાતો કરી. આપણે બહુ ખુશનસીબ છીએ કે આપણે આજે 12 ઇમામને આસાનીથી એમની ઇમામત ઉપર ઈમાન લઈ આવી શક્યા છીએ. પરંતુ અગર જો ઇતિહાસનો વાંચન કરીએ તો આપણને જાણવા મળશે કે જે આસાનીથી આપણે અત્યારે ઇમામતને કબૂલ કરી રહ્યા છીએ, એ જમાનામાં આટલું બધું આસાન નહીં હતું કોઈની ઇમામતને કબૂલ કરવું. આપણને ઘણી વખત અજબ લાગે કે કેમ માણસો જે છે એ ચોથા ઇમામની ઇમામતને કબૂલ નહોતા કરતા, અથવા નવમા ઇમામની ઇમામતને માટે આટલા બધા પ્રોબ્લેમ વજૂદમાં આવ્યા, અથવા શું કામ આઠમા ઇમામની ઇમામતને કબૂલ ના કરી. એવા ઘણા બધા આપણા વિચાર મગજમાં વિચાર આવે. પરંતુ એ જમાનામાં સિચ્યુએશન એવી હતી કે ત્યારે કોને ઇમામ માનવા એક બહુ મોટો પડકાર અને બહુ મોટો પ્રશ્ન હતો. એવું જ કંઈક આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામની સાથે થયો. કારણ કે ઇમામે હુસૈન અલૈહિ સલામની શહાદત પછી અગર કોઈ વ્યક્તિ જમાનામાં મશહૂર હતા તો એ મોહમ્મદ હનફિયા હતા, કે જે મૌલાઈ કાયનાતના દીકરા છે, ઇમામ હુસૈન અલૈહિસ સલામના ભાઈ છે અને ચોથા ઇમામના ચાચા છે. જમાનામાં મશહૂર એ હતા, પણ ખુદાવંદી આલમ એને તો ઇમામત જ્યાં રાખવી હોય, જેને સોંપવી હોય એને સોંપે. જમાનામાં કોઈ મશહૂર હોય અને કહે કે મારી ઇમામતને કબૂલ કરો, તો ખુદાવંદી આલમ એને ઇમામતનો ઓહદો, ઇલાહી ઓહદો આપી નથી દેતો. એટલા માટે જ કહેવામાં આવે છે કે આશુરા પછી અગર હક ઈમાન ઉપર કોઈ બાકી હતું તો એ જ અસીરાને કરબલા હતા. એના સિવાય લગભગ કોઈ ચોથા ઇમામની ઇમામતને કબૂલ કરવા વાળું નહીં હતું.
આ બહુ મોટું આપણને અજબ લાગે કે કેમ ચોથા ઇમામની ઇમામતને કબૂલ નહોતા કરતા. એમ લાગે કે બધા જે છે એ મુર્તદ થઈ ગયા હોય, દીનથી ફરી ગયા હોય એવું લાગે. કારણ કે અત્યારે અગર જો આ જમાનામાં કોઈ 11 ઇમામને માને અને 12મા ઇમામને ના માને તો આપણે શું કહેશું કે જે કોઈ આખિરનો ઇનકાર કરે તો જાણે પહેલાનો ઇનકાર કર્યા બરાબર છે, અને જે કોઈ પહેલાનો ઇનકાર કરે તો જાણે છેલ્લાનો ઇનકાર કર્યા બરાબર છે. તો એ જમાનામાં પણ હાલત એવી જ હતી કે જે કોઈ ચોથા ઇમામની ઇમામતને કબૂલ ના કરે તો જાણે એને મલાઈ કાયનાત હઝરતે અમીર અલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ સલાતુ વસલામની ઇમામતને કબૂલ ના કરી. એટલે કહેવામાં આવ્યું છે કે આશુરા પછી કોઈ ખાસ ઇમામ ઉપર બાકી નહીં હતું. આ તો ચોથા ઇમામની આટલી બધી એક્ટિવિટી અને આટલી બધી મહેનતો છે કે જે આપણે અત્યારે એમની ઇમામતને કબૂલ કરી રહ્યા છીએ. બાકી ખુદ જનાબે મોહમ્મદે હનફિયાને પણ એવો અહેસાસ થવા લાગ્યો કે હું ઇમામ છું, ત્યારે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આગળ વધે છે અને કહે છે, સચા જાન તમે એટલા નેક પરહેજગાર છો પણ તકવા ઇખ્તિયાર કરો, શું તમને અલ્લાહ તરફથી આ ઓહદો મળેલો છે? અગર નથી મળ્યો તો પછી તમે ઇમામતનો દાવો ના કરો. અથવા હોઈ શકે કે આ ઇમામ જે છે પોતાના ચચાને એટલા માટે કહી રહ્યા હોય કે જેથી લોકો સાંભળે અને સમજે કે કોણ ઇમામ છે એનાથી ઓળખવામાં આવે. અને આ બનાવ આશુરાના વાક્યા પછી હજના એક સફરમાં ઇમામ અલૈહિસ્સલામ પોતાના ભાઈ પોતાના ચાચાની સાથે વાત કરે છે અને કહે છે, ચાચા આપણે કામ કરીએ, આપણે જઈએ હજરુલ અસ્વદ પાસે, તમે પણ માંગણી કરો, સલામ કરો એને, અગર જવાબ આપે અને તમારી ઇમામતની ગવાહી આપે તો હું તમારી ઇમામતને કબૂલ કરી લઈશ, અને અગર જો તમારી વાતનો જવાબ ના મળે તો પછી હું સલામ કરીશ અને મારી ઇમામત વિશે આપણે માંગણી કરશું કે જવાબ આપે છે કે કેમ. મોહમ્મદે હનફિયા બહુ સારી એવી શખ્સિયત છે, ઇસ્લામને એક મહાન એનું વ્યક્તિત્વ છે. કેટલી જંગે જમલ જંગે સિફિનમાં સારા એવા કારનામા જનાબે મોહમ્મદે હનફિયાથી આવેલા છે. એટલે સુધી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે તો મોહમ્મદે હનફિયાને રાખીને જાય છે કે આ મોહમ્મદે હનફિયા મદીનામાં શું શું થઈ રહ્યું છે એ બધું મને રિપોર્ટ કરજો. હા છે, મોહમ્મદે હનફિયા કોઈ સામાન્ય શખ્સિયત નથી કે આપણે એમ કહી દઈએ કે ભાઈ એ ખોટો ઇમામતનો દાવો કર્યો, ના એવું ના કહી શકીએ. પણ હવે લોકો વચ્ચે મશહૂર શખ્સિયત અગર કોઈ હોય તો મોહમ્મદે હનફિયા છે. પણ ખુદાવંદી આલમે ઇમામત સોંપી છે તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને. હવે આપણે એ જમાનામાં હોય તો શું કરીએ? એક મોટો સવાલ છે. એકને અશરો પણ પડેલો છે કે અગર આપણે કરબલામાં હોત, આપણે અત્યારે જયારે તે વારસામાં તો કહી દઈએ છીએ ને, યા અલ્લાઈતાની કુંતુ માઅકુમ ફાફૂઝુ માઅકુમ, કાશ હું તમારા સાથે કરબલામાં હોત તો હું પણ મારી જાનને તમારા ઉપર નિછાવર કરી અને મહાન કામયાબી સુધી પહોંચત. પણ આ બોલી દેવું આસાન છે, પણ આપણે અગર જો એ કરબલાના મેદાનમાં હોત તો આપણે કઈ પાર્ટી તરફ હોત એના ઉપર આખો શો છે, પણ અત્યારે મારો મોજો નથી. કહેવાનો મકસદ અહીંયા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસલામની શખ્સિયત એ જમાનામાં મશહૂર નથી. મશહૂર કારણ કે કારકિર્દગી ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે, ઇમામ હસન અલૈહિસ્સલામની સાથે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે જેની છે એ મોહમ્મદે હનફિયા છે. તો બધા ઓળખે છે મોહમ્મદે હનફિયાને, ઇમામત મોહમ્મદે હનફિયાને માની બેઠા છે. તો હવે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ એને ખાને કાબા પાસે લઈ જાય છે અને કહે છે કે આવો તમે સલામ કરો અને હજરુલ અસ્વદને કયો કે તમારી ઇમામતની ગવાહી આપે.
મોહમ્મદ હનફિયા આગળ વધે છે, આવાજ આપે છે, અસલામુ અલૈકા યા હઝરલ્લાહ, સલામ થાય તારા ઉપર હે અલ્લાહના પથ્થર, ઇમામતની ગવાહી આપો. પણ કઈ જવાબ નથી, પથ્થરમાંથી કઈ અવાજ ના આવ્યો. પછી ઇમામ સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ કહે છે, હે ચચા, તમારી વાતનો કઈ જવાબ ના આવ્યો, તો હવે મારો વારો છે કે હું આગળ વધું અને આને સલામ કરું. અગર જો હું ઇમામ છું તો મારી વાતનો આ જવાબ આપશે. ઇમામ આગળ વધે છે, આવાજ દે છે, અસલામ અલૈકા યા હાજર, સલામ થાય તારા ઉપર હે અલ્લાહના પથ્થર, કારણ કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી, આ જન્નતથી આવેલો પથ્થર છે કે જેની આપણે ઇબાદત નથી કરતા, બલકે એહતરામ છે એનો, એના કારણે આપણે બોસો દઈએ છીએ, ચૂમીએ છીએ, ઝિયારત કરીએ છીએ, અને ફઝીલત પણ બહુ છે. જ્યારે ઇમામ સજ્જાદ અલૈહી સલાતુ વસલામ એ પથ્થરને સલામ કરે છે, પથ્થરમાંથી ફસીહ અરબીમાં જવાબ આપે છે, અલૈકા સલામ યા ઇમામી, સલામ થાય તમારા ઉપર અય મારા ઇમામ, હું ગવાહી આપું છું કે અલ્લાહ તરફથી તમે ઇમામે બરહક છો. એક સલવાત પડે મોહમ્મદ વઆલી મોહમ્મદ પર. હવે કોઈનો હોદ્દો છીનવાતો હોય તો એને તકલીફ થવી જોઈએ, પણ ના, મોહમ્મદ હનફિયાની શખ્સિયત એક બહેતરીન શખ્સિયત છે. કહે છે કે મોલા, ભલે તમે મારા ભત્રીજા છો, તમે મારા કરતા ઉમરમાં નાના છો, મારી ઉમર તમારા કરતા વધારે છે, મેં ઇમામ અલી, ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિ સલામની સાથે કામ કર્યું છે, તેમ છતાં હું તમારી ઇમામતને કબૂલ કરું છું. આ એક જજ્બો હોવો જોઈએ કે જયારે જોવે કે હક જે તરફ છે, તો પછી પોતાનો અનુભવ, પોતાની ઉમ્ર અથવા તો પોતાનું પ્રચલિત હોવું, આ બધું એક તરફ પડ્યું રહેવું જોઈએ, કારણ કે હક જાહેર થઈ ગયો. અને આ એક જ દલીલ નથી કે ઇમામની ઇમામતની સાબિતી આ હઝરુલ અસવદ થકી થઈ હોય, પણ આપણને બીજી ઘણી બધી રીતો મળે છે, ઇમામ તરફથી ઘણી બધી કરામત અને એજાઝ મળે છે કે જેમાં ઇમામે પોતાની ઇમામતની સાબિતી આપેલ છે. હું તમને એક ઔરતનો વાક્યો બયાન કરું કે જે આશિકે અહલે બૈત અલૈહિમુસલામ છે, કે જેણીનું નામ હત્તાબે વાલબિયા છે. તમે શાયદ આ ઔરત વિશે નહીં સાંભળ્યું હોય. આ હત્તાબા જે છે એની ઉંમર તમે કેટલી ધારો છો કે કેટલી હોઈ શકે? કોઈ કે છે 100 વર્ષ? એના કરતા કોઈ વધારે આગળ જાય છે? આપણે ઓપ્શન કરીએ, કોઈ છે વધારે કહેવા વાળો? એની ઉંમર જે છે ઇમામ અલી અલૈહિસલામના જમાનાથી, ઇમામ અલી અલૈહિસલામના જમાનામાં મોજૂદ છે, 8મા ઇમામના જમાના સુધી પણ મોજૂદ છે. કેટલી ઉંમર? તો કે ટોટલ ઉંમર 240 વર્ષ. ઈ રસૂલે ખુદાના જમાના પછી, એમની વફાત પછી ઇમામ અલી અલૈહિસલામની મુલાકાત થાય છે અને કહે છે મૌલા, કારણ કે ત્યારે પણ પ્રોબ્લેમ હતો, કોણ ખલીફાએ અવ્વલ, કોણ ઇમામ, દાવેદાર તો ઘણા હોય, હકીકી ઇમામને તલાશ કરવા, એમની મારેફત રાખવી બહુ મહેનત છે, એટલા માટે જ કહેવામાં આવે છે મનમાં તવલમ યારિફ ઇમામ ઝમાને મા તમી સતલ જાહેલિયા, જે કોઈ મરી જાય ને પોતાના ઇમામના, ઇમામની મારેફત એના પાસે ના હોય તો ઈ જાહેલિયતની મોત મર્યો ગણાશે. આ ઔરત આવે છે કે મોલા, તમારી ઇમામતની નિશાની શું મને દેખાડો. એ ઔરત પાસે એક પથ્થર હતો, એટલે કે આપણે એમને પથ્થર, ચોરસ ટુકડો હશે પથ્થરનો. ઇમામ કહે છે કે મારી ઇમામતની નિશાની એ છે કે મારી અંગૂઠી જે છે, વીટી જે છે,
એમાં નક્શ કરેલો છે, કંઈક ને કંઈક ઇમામની વિધિ ઉપર લખવામાં આવેલું, માશાલ્લાહ લખેલું હોય અથવા કુરાનની આયત લખેલી હોય, અલ્લાહનું નામ લખેલું હોય. તો કે જો આ વિધિ સામાન્ય છે, હું તારા પથ્થર ઉપર મારીશ તો એ એક સિક્કાની જેમ ત્યાં નક્શ થઈ જશે, છાપ પડી જશે. જે પણ મારા પછી આ કામ કરી શકે એ સમજી લેજે એ પણ ઇમામ છે. ઇમામ આ કહી અને પોતાની વીટીને એના પથ્થર ઉપર રાખે છે, ચોટાડે છે, એટલે આપણે એમ કહીએ ને સિક્કો મારે છે. તો એમાં નક્શ કામ કરેલું હોય ને એવી રીતે તરત જ નક્શ પડી જાય છે અને એ ઔરત લઈને ચાલી જાય છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામની ખાસ ચાહવા વાળી હતી. ઘણી બધી રિવાયતો પણ આપણને એનાથી મળેલી છે. આ ઔરત ઇમામ હસન મુસ્તફા અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે કે તમે ઇમામ છો, આયરો પથ્થર જેવી રીતે તમારા પિતાએ સિક્કો મારેલો છે આમાં પોતાની વીટીનો, એમ તમે પણ મારી બતાવો. બીજો સિક્કો મરાવે છે ઇમામ હસન અલૈહિસ્સલામ પાસે. ઇમામ હુસૈન પાસે પણ આવે છે અને સિક્કો મરાવે છે. ચોથા ઇમામના જમાનામાં જ્યારે આવે છે ત્યારે ઇમામ પાસે જ્યારે આવે છે કરબલાના વાક્યા પછી, ત્યારે આ ઔરતની ઉંમર કેટલી હતી? 113 વર્ષ. ડોસી થઈ ગઈ છે એકદમ. અને કહે છે કે મૌલા, તમારા પિતાએ, તમારા ચાચાએ અને તમારા દાદાએ બધાએ આમાં પથ્થર ઉપર મોહર મારેલી છે, અગર જો તમે ઇમામ છો તો તમે આ કરી બતાવો. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની વીટી કાઢે છે, મોહર મારે છે. હવે 113 વર્ષની એકદમ ડોસી છે, આમ નિરખી નિરખીને જોવે છે. ઇમામ કહે છે કે હું ખાલી સિક્કો જ નહીં મારું, બલકે તારા માટે દુઆ કરું છું કે ખુદાવંદી આલમ તારી જવાનીને પાછી પલટાવે. ચોથા ઇમામની દુઆથી એ ચોથા ઇમામના જમાનામાં ફરી એ ઔરત જવાન બની ગઈ. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. પાંચમા ઇમામના જમાનામાં આવે છે. આપણે એક મશહૂર સહાબી છે રસૂલે ખુદાના, જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી. આપણે જ્યારે એનો વાક્ય સાંભળીએ આપણને એમ થાય કે એને કેટલી બધી લાંબી ઉંમર મળી. રસૂલે ખુદાથી પાંચમા ઇમામ સુધીનો જમાનો જોયો. રસૂલે ખુદાએ સલામ મોકલાવ્યા હતા, પણ આ હબ્બાબા જે છે એની ઉંમર તો હજી વધારે છે. પાંચમા ઇમામનો જમાનો જોયો, વીટીથી મોહર લગાવે છે પોતાના પથ્થર ઉપર. છઠ્ઠા ઇમામનો જમાનો જોયો, એનો પણ વીટીથી મોહર મરાવે છે પોતાના પથ્થર ઉપર. સાતમા ઇમામનો જમાનો જોયો, એ પણ એ જ રીતે. આઠમા ઇમામના જમાનામાં ઇમામ પાસે આવી ત્યારે ફરી પાછા 100 વર્ષ વીતી ગયા હતા, એટલે વળી ઝઈફ થઈ ગઈ હતી, ડોસી થઈ ગઈ હતી. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામે એના પથ્થર ઉપર સિક્કો માર્યો પોતાની વીટીથી અને ફરી એના માટે દુઆ કરી કે ખુદાય આની જવાનીને પાછી પલટાવ. આ હબ્બાબા ઈ આશિકે અહલે બૈત છે કે જેને અહલે બૈતના દરથી 2 વખત જે છે જવાની મળી અને 240 વર્ષની ઉંમર મળી. આ ઈ ઔરત છે. હવે એક વસ્તુ અહીંયા કહેતો જાઉં, આપણે ઘણી વખત ઝરીમાંથી ખૂન નીકળે અથવા કલર બદલાઈ જાય, ઘણી વખત એવું થતું હોય છે. આશુરાના દિવસે ખાસ કરીને ખાકે શફામાંથી લોહી નીકળતું હોય તો આપણે બધા શું કહેવા લાગતા હોય? મોજીઝો થયો, મોજીઝો થયો, મોજીઝો થયો. બરાબર છે ને? કહો છો કે નહીં? પણ હકીકતમાં આ મોજીઝો નથી, બલકે શું છે? કરામત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કરામત અને મોજીઝામાં ફર્ક શું હોય? તો કે કરામત એક એવી વસ્તુ છે કે જે અગર કોઈ કરવા ચાહે તો પોતાના નફ્સની સુધારણા કરી નાખે, પોતાના નફ્સને એકદમ 100% પ્યોર બનાવી દે, પોતાના નફ્સનો વિરોધ કરે તો એ ગમે એ કરામત કરી શકે છે.
દાખલા તરીકે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની ઘણી બધી કરામત આપણે ત્યાં દુઆની કબૂલી રૂપે વજૂદમાં આવે છે. અથવા તો આશુરાના દિવસે ખાકે શફામાંથી લોહી નીકળવું, રંગ બદલાઈ જવો, આ બધી કરામત છે. તો પછી મોજીસો કોને કહેશું આપણે? તો કે મોજીસો એ છે કે એવી વસ્તુ ઇમામ કરી બતાવે કે જે ખાસ કરીને ઇમામતની સાબિતી માટે હોય. નબી કરે તો નબુઅતની સાબિતી માટે હોય, ઇમામ કરે કોઈ એવી વસ્તુ કે જે સામાન્ય લોકો ના કરી શકે અને એની પાછળ દાવો ઇમામતનો સમાયેલો હોય એને જ મોજીઝા કહેશું. બાકી બીજી ગમે એ વસ્તુ હોય, કરામત, કોઈ માણસ, કોઈ આલિમ હોય, કોઈ મોટો માણસ હોય કે જે અલ્લાહનો તકવા ઇખ્તિયાર કરી, અલ્લાહથી નજદીક થઈ અને ગમે એ વસ્તુ કરી દે, દાખલા તરીકે અહીંયાથી એક ઠોકર મારે ને પાણી જારી થઈ ગયું, તો શું આપણે એને મોજીસો કહેશું? નહીં, મોજીસો નહીં કહેશું, બલકે એને કરામત કહેશું, કારણ કે એની પાછળ કઈ ઇમામતનો દાવો નથી. હવે આવી વસ્તુ ઘણા લોકો કરી શકે કે આ આપણું શરીર જે છે એવી વસ્તુ છે કે અગર જો આપણે આપણા નફ્સનો વિરોધ કરીએ ને તો ઘણી બધી વસ્તુ આપણને નસીબ થઈ શકે, ભલે પછી એ મુસલમાન હોય કે ગેરે મુસલમાન હોય, પણ નફ્સનો વિરોધ કર્યો તો શક્ય છે એને ઘણી બધી કરામત નસીબ થઈ જાય. એટલે ઘણી વખત આપણે ગેર મુસ્લિમથી જોતા હોય, ઘણા માણસો કંઈક આપણને લખી દે કે તારી આ વસ્તુ, તારા વિશે હું આ જાણું છું. હવે ઘણા લોકો આંખથી આંખ મેળાવીને આપણી મગજની વાંચન કરી લેતા હોય, અથવા તો ઘણા માણસો જે છે કંઈક પાણી કાઢી દઈને આવું બધું થતું હોય, તો આ બધું એક નફ્સનો વિરોધ કરવાથી આવે છે. તો કહેવાનો મકસદ એ છે કે કરામત અને મોજીઝાતમાં ફર્ક છે. મોજીઝો એ છે કે જે ઇમામ ગમે ત્યારે ગમે તે વસ્તુ કહેવામાં આવે ને કરી બતાવે અને પોતાની પાછળ ઇમામતનો દાવો સમાયેલો હોય. તો આ બધા જે પહેલા ઇમામથી આઠમા ઇમામ સુધી જે આ હબ્બાબાને પોતાની વીટીથી એના પથ્થર ઉપર મોહર મારી, સિક્કો મારી અને કહેવામાં આવ્યું કે જો આ અમારી મોજીસો છે, તો આ બધા ઇમામે મોજીસો દેખાડ્યો કે જે એની ઇમામતની સાબિતી હતી. હવે આ ઔરતને કેટલા વર્ષ જિંદગી મળી? 240 વર્ષ. આપણે પણ દુઆ કરતા હોઈએ છીએ કે ખુદાયા તું મને લાંબી ઉંમર ઇનાયત કર. અત્યારે આપણને એમ થાય કે આ ઔરતને 240 વર્ષનું જીવન મળ્યું, કાશ આપણને પણ મળી જાય. હોય ને તમને, આપણે તો એમ લાગે છે કે 60-70 વર્ષ થયા, ત્યાં કેટલી બધી બીમારી આવે, ડાયાબિટીસ આવે ને, બ્લડ પ્રેશર આવે ને, શુગર આવે ને, ચક્કર આવતા હોય ને, પગ દુખતા હોય ને, એની કરતા આવી લાંબી ઉંમર ને જવાની મળે રાખે તો કેટલું સારું. તો શું બધા માટે આ જવાની સારી વસ્તુ છે કે નથી? લાંબી ઉંમર બધાને મળવી સારી વસ્તુ છે કે નહીં એની તમને ખુલાસાધન વાત કરતો જાઓ અને પછી આગળ વધો. અગર જો સલવાતનો સહારો આપો તો ઇમામ રઝા, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ એક દુઆમાં અલ્લાહ પાસે આ રીતે દુઆ માંગે છે. દુઆ એમાં કરેમ લખલાકનો જુમલો છે, ખુદાયા અમરની મા કાના ઉમરી બદલતન ફી તાઅતિક, ખુદાયા મને લાંબી ઉમર આપ, પણ એક કન્ડિશન સાથે. એ કન્ડિશન હોય તો ખુદાયા મને લાંબી ઉમર આપ, અને એ કન્ડિશન અને શરત શું છે? ઇમામ દુઆમાં આ રીતે માંગે છે કે ખુદાયા મને લાંબી ઉમર આપ, પરંતુ અગર જો એ ઉમર તારી ઇતાઅતમાં પસાર થવાની હોય તો જ. પરંતુ અગર જો મારી ઉમર તારી ઇતાઅતમાં પસાર ના થતી હોય તો પછી ફઇઝાકાના ઉમરી મર્દ અનલી શૈતાન ફઅકબિઝની, પરંતુ અગર જો મારું જીવન શૈતાનના ચરવાની જગ્યા બની ગયું હોય ને તો પછી બહેતર મને આ દુનિયાથી ઉપાડી લે. તો અહીંયા આ હબ્બાબાને 240 વર્ષની ઉંમર મળી એના માટે સારી હતી. શું કામ? કારણ કે ઇતાઅતમાં પસાર થતી હતી, એના માટે જવાની પણ સારી હતી. શું કામ?
કારણ કે આશિકે આહલે બૈત અલૈહિમુસ્સલામ હતી, એમના ફઝાઇલ બયાન કરવા વાળી હતી. નહીં ફકત ફઝાઇલ નહીં, બલકે અહલે બૈત અલૈહિમુસ્સલામ ની સીરત ઉપર ચાલવા વાળી ઔરત હતી. તો પછી ગમે એટલી લાંબી ઉંમર મળે ને એ ઓછી છે, એ સારી છે, બહેતર છે. પરંતુ હવે ઘણા ઇન્સાન એવા છે કે જે શિયા ફેમિલીમાં જન્મ તો પામ્યા છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ તો પડે છે, બાર ઇમામને તો માને છે, મજલિસ કરે છે, માતમ કરે છે, પરંતુ એની જિંદગીમાં સીરતે અહલે બૈત અલૈહિમુસ્સલામ નથી. જ્યારે પણ શૈતાન બહેકાવે છે, બહેકાઈ જાય છે, તો એનું જીવન કેવું થઈ ગયું છે? તો કે શૈતાનના ચરવાની જગ્યા. તમે ગામની બહાર નીકળો તો ઘણા બધા આપણને ખેતર મળે, બરાબર છે ને? હવે ખેડૂત ભાઈ શું કરે? પોતાના ખેતરની આજુબાજુ એક વાડ બાંધે, એમાં ઘણા કાંટા ઉગાવી દે, કાંટા રાખી દે, ઘણા લોઢાના તાર રાખી દે. શું કામ? કે કોઈ ઘેટા બકરા જાનવર અથવા નીલગાય જે છે એમાં દાખલ ના થઈ જાય ખેતરમાં. અગર જો આ જાનવરો ખેતરમાં દાખલ થઈ જાય તો શું થાય? કેશો કોઈ આખી ફસલને બરબાદ કરી નાખશે. થોડુંક અહીંયા ખાશે, થોડુંક અહીંયા ખાશે, થોડુંક અહીંયા ખાશે, થોડુંક આખી ફસલ બરબાદ થઈ જાય. એવી રીતે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની આ દુઆમાં આ રીતે માંગે છે, ખુદાયા અગર જો મારું જીવન જે છે શૈતાનના ચરવાની જગ્યા બની ગયું છે, કે મેં કોઈ વાડ નથી બાંધી મારા જીવનના આજુબાજુમાં અને ખુલ્લું મૂકી દીધું છે મારા જીવનને, અને શૈતાન જ્યારે ચાહે મારા જીવનમાં પ્રવેશી જાય અને મને જેમ ચાહે એમ ગુનામાં મુબતલા કરી નાખે, થોડીક વખત ગિબત કરવામાં મુબતલા કરે, કોઈ વખત તોહમત નાખવામાં મુબતલા કરે, કોઈ વખત ઘમંડ કરવામાં મુબતલા કરે, કોઈ વખત જે છે તર્ક સલાત નમાઝને છોડી દેવામાં, તર્ક કરી દેવામાં મુબતલા કરે, કોઈ દિવસ કોઈને ગાળ દેવામાં મુબતલા કરે, કોઈ વખત મને ફિતના કરવામાં મુબતલા કરે, તો આપણું આ જીવન કેવું થઈ ગયું? શૈતાનના ચરવાની જગ્યા બની ગયું છે. તો અગર જો આવું જીવન થઈ ગયું હોય ને, તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાયા અગર જો મારું જીવન આ શૈતાનના ચરવાની જગ્યા બની ગયું હોય ને, તો બહેતર છે તું મને ઉપાડી લે, આ દુનિયામાં મને નથી જીવવું, કારણ કે જેટલું હું જીવીશ એટલા ગુના વધારે થશે. ઇમામ અહીંયા પૂરું નથી કરતા અને ફરમાવે છે કે મને ઉપાડી લે, ઈ પહેલા કબલ અયસ્બિકા મક્તુકા ઇલૈયા, ખુદાયા મને ઈ પહેલા ઉપાડી લે કે તું મારાથી નારાજ થઈ ગયો હોય, તારી નારાજગી મારા ઉપર આવી જાય, ઈ પહેલા મને ઉપાડી લે. અને ફરમાવે છે ઔ યસ્તાકીમા ગઝબુકા અલૈયા, અથવા તો તારો ગઝબ મારા ઉપર મજબૂત બની જાય, તું મારા ઉપર એકદમ નો ગઝબ નાક બની જા કે જેના પછી તું રાજી ના થવાનો હોય, ઈ પહેલા મને ઉપાડી લે. કારણ કે આપણે દુનિયામાં જે પણ કામ કરીએ છીએ શા માટે કરીએ છીએ? આપણી નિયત શું હોય? કુરબતન ઇલલ્લાહ, અલ્લાહથી નજદીક થવા માટે, અલ્લાહને રાજી કરવા માટે. હવે જયારે આપણું જીવન એવું બની ગયું હોય શૈતાનના ચરવાની જગ્યા, તો પછી એ જીવન નકામું થઈ ગયું. બહેતર ખુદાયા તું મને ઉપાડી લે. પરંતુ ખુદાયા અગર જો મારું જીવન તારી ઇતાઅતમાં પસાર થઈ રહ્યું છે અને તું મારાથી રાજી છો, તો ખુદાયા આ 240 વર્ષ જે હબ્બાબાને આપ્યા ને એ પણ મારા માટે ઓછા છે, વધારેમાં વધારે દે, કે જેથી હું આ દુનિયામાં રહીને વધારેમાં વધારે તારી ઇતાઅત કરી શકું અને વધારેમાં વધારે આખિરતનો ભાગ લઈ શકું. એટલે ખુદાયા મને ઉમ્ર અતા કર કે હું મારા જમાનાના ઇમામ હઝરત મહેદી અજલલ્લાહ તઆલા ફરજહ શરીફના ચહેરાની ઝિયારત કરી લઉં. એટલી ઉમ્ર અતા કર કે ઇમામનો ઝુહુર થાય તો હું મારી તલવારને ઇમામની નુસરતમાં આગળ વધારી શકું. શરત એક જ, મારું જીવન ઇતાઅતમાં પસાર થવું જોઈએ, નહીતર બહેતર છે તું મને ઉપાડી લે અને પછી બોલાવજો. હા છે,
ઇમામની ઇમામતની સાબિતી વિશે આપણે વાત કરી. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આપણે ઇમામની ફઝીલત ઉપર હમણાં એક બે મજલિસો હજી વાત કરશું અને પછી વાતને આગળ વધારશું એમની એક્ટિવિટી વિશે. ઇમામ સજ્જાદ અલેસલાતો વસલામે પોતાનું જીવન જે પસાર કર્યું છે ને, કરબલાના બનાવ પહેલા હોય કે કરબલાના બનાવ પછી હોય, એટલા ઇબાદત ગુઝાર હતા ને કે જેનો લકબ ઝૈનુલ આબિદીન પડી ગયો. ઇબાદત કરવા વાળાઓની શોભા સૈયદ સાજદીન પડી ગયો, એટલે કે સજદા કરવા વાળાઓના સરદાર. શા માટે આપણે આ બે લકબથી યાદ કરીએ છીએ ઇમામને? આઠમા ઇમામની એક રિવાયત છે, એમનાથી પૂછવામાં આવ્યું ઇમામની અલામત શું હોઈ શકે. ત્યારે ઇમામ રઝા અલૈહિસ્સલામ એક સરસ મજાની રિવાયત બયાન કરે છે, જેમાં ઘણી બધી વસ્તુ બયાન કરે છે, જેમાં ફરમાવે છે કે ઇમામ ઈ હોય કે જે અતકન્નાસ હોય, લોકો જે તકવા ઇખ્તિયાર કરે પરહેજગાર બનીને, એમાં ઇમામ જે છે એ સૌથી વધારે મુત્તકી અને પરહેજગાર હોવો જોઈએ. આ બદન્નાસ હોવા જોઈએ, એટલે કે લોકો જેટલી ઇબાદત કરતા હોય ને એના કરતા સૌથી વધારે ઇબાદત ગુઝાર ઇમામ હોવો જોઈએ. કોઈ એવા માણસ જેવો ના હોવો જોઈએ કે જે વાતો તો મોટી મોટી કરે, પછી એના અમલમાં જોવા જઈએ તો એના અમલ જે છે એની વાતો પ્રમાણે ના હોય, એવા ઇમામ ના હોવા જોઈએ. બલકે ઇમામ ઈ હોય કે જે પોતાની ઉમ્મત કરતા સૌથી વધારે આગળ હોય, અશ્યાન્નાસ હોવા જોઈએ, બહાદુરીમાં સૌથી આગળ હોય, ઇબાદતમાં સૌથી આગળ હોય, ઝહદમાં સૌથી આગળ હોય, આલમન્નાસ ઇલ્મમાં સૌથી વધારે બહેતર હોવા જોઈએ. આ છે ઇમામ. તો આપણે આ બદન્નાસમાં આપણે જોઈએ ને તો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસલામ પોતાના બચપનથી જ ઇબાદત કરવામાં સૌથી બહેતરીન શખ્સિયત હતા. ઇબ્રાહીમે આધામ એક સારા એવા માણસ છે, એ હજના સફરમાં જતા હતા, એક સફરમાં જતા હતા, જંગલમાં પસાર થઈ રહ્યા હતા, જોવે છે કે એક નવજુવાન માણસ છે, નવજુવાન બાળક છે કે જે ચાલી અને જઈ રહ્યા છે, કોઈ કાફલો બાફલો નથી, એકલા જાય છે. અજબ કે આ જંગલમાં આમ નવજુવાન કોણ છે? ઇબ્રાહીમ આઝમ રોકાય છે, પૂછે છે તમે કોણ અને ક્યાં જાઉં છું અને આ એકલા ક્યાંય ભૂલા પડી ગયા છો? તો એ નવજુવાન બાળક આ રીતે ઇબ્રાહીમને જવાબ આપે છે, ઝાદી તકવાય, કે મારું ભાતું જે છે ને એ મારો તકવા છે, વરહલી રિજલાય, મારી સવારી મારા બંને પગ છે, વમકસદી મૌલાય, મારો મકસદ જે છે ને એ મારો મૌલા, એટલે કે હું હજ કરવા માટે જાઉં છું. આ એવા ત્રણ જુમલા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ના છે ને કે અગર જો આપણે જીવનમાં ઉતારી લઈએ ને તો આપણું જીવન પણ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસલામની જેમ કામયાબ બની જાય. શું આપણે હંમેશા આખિરત માટે ભાતું તૈયાર કરવામાં લાગેલા રહેવા જોઈએ? ઝાદી તકવાય, આપણે હંમેશા તકવા અખ્તિયાર કરવો જોઈએ. બીજો જુમલો ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે, વરાહલી રિજલાય, આપણી સવારી આપણા બંને પગ હોવા જોઈએ. બંને પગથી મુરાદ જો અહીંયા તો કે આપણે આપણી ઉપર ડિપેન્ડ હોવા જોઈએ, આપણે જે છે સ્વાવલંબી હોવા જોઈએ, પરાવલંબી ના હોવા જોઈએ, એટલે કે આપણો કોઈ ઉપર આશરો ના હોવો જોઈએ, આપણે ભીખ માંગવા વાળા ના હોવા જોઈએ, બલકે આપણે આપણી બધી વસ્તુ આપણે પોતે જાતે કરી શકતા હોવા જોઈએ. ઓલો મારું કામ કરી દેશે ને ઓલો મારું કામ કરી દેશે એ ના હોવું જોઈએ. એટલા માટે જ હું તમને એક વાત કહેતો જાઉં, ઇસ્લામમાં રિટાયર થવાનો કોઈ કોન્સેપ્ટ નથી. તમને ખબર છે સરકારમાં હોઈ શકે,
કે ભાઈ 60 વર્ષ ના થાય, 65 વર્ષ ના થાય એટલે રિટાયર થઈ જાય. પણ ઇસ્લામે આ વસ્તુ રાખી જ નથી. ભલે દીકરો જવાન થઈ જાય, કામે ચડી જાય તો એમ કે હવે મેં બહુ કામ કરી લીધું તો હું કામ મૂકી દઉં, નહીં. ઇસ્લામ એ વાત કરતો જ નથી. તમે ભલે, તમારો દીકરો ભલે કામે ચડી ગયો હોય, તેમ છતાં તમારે કામ કરતા રહેવાનું છે, કોઈ ઉપર ડિપેન્ડ રહેવાનું નથી. જે ઇન્સાન પોતાનું કામ મૂકી દે છે એ ઇન્સાનની અક્લ મેથી મારી જાય છે. એટલા માટે જ જે પણ આપણે ડોસા માણસો કામ ના કરતા હોય, માફ કરજો બુઝુર્ગ લોકો, હું તમારો શું કે તોહીન નથી કરવા ચાહતો, પણ સમાજમાં એ વસ્તુ મોજૂદ હોય છે કે જ્યારે એક એજ થઈ જાય, ઓલ્ડ એજ થઈ જાય એટલે પછી ચીડચીડિયો સ્વભાવ થઈ જાય, બચ્ચાઓને ગુસ્સો કરે, ઘરમાં વહુને, દીકરીને, પત્નીને ગુસ્સો કરે, પતિને ગુસ્સો કરે. શું કામ? કારણ કે કંઈ કામ હોતું નથી, જાત જાતના મગજમાં વિચાર આવે, એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે તમે તમારી જિંદગીમાં કોઈ દિવસ નવરાશ ના રાખો, કામ કરતા રહ્યો કે જેથી આ મગજ સરખો ચાલતો રહે અને એન્ડ સુધી કામ કરવાનો છે. ઘણી હદીસમાં તો કહેવામાં આવે છે, ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે એક માણસ આવે છે અને કહે છે કે મૌલા, હું મજૂરી કરતો તો હવે મારા હાથમાં તાકાત નથી કે હું ભાર ઉપાડી શકું. ઇમામ એને કહે છે કે તારું માથું સલામત છે? તો કે હા મૌલા, માથું સલામત છે. તો કે કોઈ ટેકો આપે ને માથે તું ભાર ઉપાડીને લઈ જઈ શકે છે? તો કે હા મૌલા, ઈ કરી શકું. તો કે કામ કરવાનું ચાલુ રાખ, બાકી રિટાયર ઇસ્લામમાં મોજૂદ. કામ કરતા રહેશો, મગજ ચાલતો રહેશો, નવરા પડશો. નવરાશ નું કામ, નવરાશ નો વખત શૈતાન નો હોય છે. શૈતાન આવી અને બહેકાવીને આપણા જીવનને પોતાનું ખેતર બનાવી નાખશે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ના જુમલા વિશે વાત કરીએ છીએ. ઇમામ હજમાં જાય છે અને નવજુવાની છે હજી તો. તો શું કહે છે? મારો ભાતું મારો તકવા છે, હું કોઈ ઉપર ડિપેન્ડ નથી, મારી સવારી મારા બંને પગ છે, અને મારો મકસદ મારો મૌલા છે. આપણે જે પણ કામ કરીએ ને એ બધા કામ જે છે ખુદાની ખુશનુદી માટે હોવા જોઈએ. ઓલો મારા વખાણ કરશે ને ઓલાને સારું લાગે ને ઓલાને ખરાબ ના લાગે, ના, એ બધું જે છે મૂકી દેવાનું. આપણું નિયત ખુલ્લું હોવો જોઈએ, બધા કામ ખુદા માટે હોવા જોઈએ. એવામાં એક બીજો એક જવાન માણસ આવે છે જે આ નવજુવાન બાળકના હાથ ચૂમે છે, સલામ કરે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે. હવે આ ઇબ્રાહીમ જોતા રહી જાય છે કે એક નવજુવાન બાળક આવી સારી સારી વાતો કરે છે અને આવડો સરસ મજાનો એક માણસ આવ્યો અને સલામ કરી હાથ ચૂમ્યા અને જતા રહ્યા. પૂછે છે, આ કોણ હતું? તમારી સાથે હતા? તો કે નહીં, આ મારા ભાઈ જનાબે ખિઝર હતા, નબી ખિઝર હતા જે મારી મુલાકાત માટે આવેલા. તમે કોણ? તો કે આના અલી ઇબ્ન હુસૈન, હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો ફરઝંદ છું. તો કે મોલા, તમે આ ઉમરમાં ઇમામ હુસૈન ના શહેજાદા છો, આ ઉમરમાં એકલા નીકળ્યા છો, નથી તમારી પાસે જમવાનો સામાન, નથી કઈ બીજી વસ્તુ, આ કેવી રીતે શક્ય બને? ઇમામ એને કહે છે કે કઈ જોયું છે કે કોઈને ત્યાં મહેમાનીમાં જાતા હોય અને ઘરેથી તમે ટિફિન લઈને જાઓ, જમવાનો સાથે લઈને જાઓ, તમે મહેમાનીમાં જાઓ એટલે મહેમાન તમારી રોજી રોટી પૂરી પાડશે. એવી રીતે આજે મેં નિયત કરી છે કે હું ખુદાની મહેમાનીમાં જઈ રહ્યો છું તો ખુદાવંદી આલમ જે છે મારો બધો જામીન છે. તો કે વાત તો બહુ મોટી મોટી કરો છો, પણ આ બધું શક્ય કેવી રીતે બને? અમે તો ગમે એટલું ઈમાન રાખીને જઈએ તો પણ કઈ ગેપથી રોજી રોટી આવવાની નથી. રસૂલે ખુદાના જમાનામાં અમુક યમની લોકો હજમાં જતા હતા ને તો આવા જ કોન્સેપ્ટ સાથે, અધૂરા ઈમાન સાથે, ખુદા માલિક છે, પછી ન્યા જઈને બધા પાસે કે ખાવાનું આપો ને આ છે. રસૂલે ખુદા કહે છે ભાતું તૈયાર કરો, કુરાનની આયત નાઝિલ થાય,
કે ભાદુ તૈયાર કરો ને બહેતરીન ભાદુ તકવા છે. પણ અહીંયા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ કઈ ભાદુ લીધા વગર નીકળે છે, પરંતુ સાથે એનું ઈમાન ઈ મજબૂતી વાળું છે, ઈમાનના ઈ દરજ્જા ઉપર છે કે ખુદાવંદી આલમ બધી વસ્તુ પૂરું પાડે છે. એટલા માટે ઇબ્રાહીમ આદમ પૂછે છે કે મોલા તમારું આ ઈમાન છે, તમે મહેમાનીમાં જાઓ છો, કઈ વસ્તુ લઈ નથી જતા, ખુદાવંદી આલમ તમારો રાજીક છે, પણ આવું ઈમાન અમે કેવી રીતે વજૂદમાં લાવી શકીએ? આ ચાર વસ્તુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ બયાન કરે છે. એ બયાન કરી અને મસાહેબ તરફ આવું, અને બહુ જલ્દી જલ્દી ઇમામ કહે છે આ ચાર વસ્તુમાં સૌથી પહેલી વસ્તુ ઈ છે કે અમે આખી કાયનાતને અલ્લાહની માલિકીની માનીએ છીએ. આપણે દુનિયામાં જયારે મારું મારું કરવાનું મૂકી દેશું ને, ત્યારે આપણને અહેસાસ થશે કે આપણું બધું મારું નથી, ખુદાની માલિકીનો છે. ત્યારે ખુદાવંદી આલમ જે છે ઈ આપણો સહકાર બધી જગ્યાએ હશે. બાકી આપણે કહેતા રહેશું આ મારું છે ને આ મારું છે ને, હું આ કોઈને નહીં દઉં ને, આ હું શું કામ આમાંથી ખોમ્સ દઉં ને, શા માટે ઝકાત દઉં, શા માટે સદકો કાઢું, મારું મારું કરશું તો પછી ખુદા કહે છે કે તારું છે તો તું ફોડી ખા. બાકી અગર જો અલ્લાહને માલિક સમજશું સરખી રીતે, તો પછી ખુદા એ ટુ ઝેડ બધી જગ્યાએ ખુદા આપણો માલિક છે. હા, એક બીજી વસ્તુ, અમે જે છે કોઈને ઊંચા ને નીચા નથી સમજતા, બલકે બધાને અલ્લાહના ગુલામ અને કનીઝ માનીએ છીએ. માટે કોઈ સામે અમારે કઈ હાથ ફેલાવવાની જરૂર પડતી નથી. અમારે જે માંગવું હોય એ બધાના મોલા ખુદા પાસે માંગીએ છીએ. અમારો ઈમાન ખુદા પ્રત્યે આટલો મજબૂત છે. બાકી ઓલો જ મોટો છે ને એ જ મારું કામ કરી શકશે, અને ત્યાં ખુદા યાદ ના આવે તો પછી કઈ ના થાય. ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે કે રોઝીનો માલિક ખુદા છે, અને એ જ પરવરદિગાર બધા અસબાબ ને બધા માધ્યમ ને પેદા કરવા વાળો છે. આ અમારો અકીદો. હવે જયારે ખુદા માલિક માનીએ અને બધાને રોજી દેવા વાળો ખુદા છે, તો પછી રોજીની આશા પણ આપણે કોનાથી રાખીએ? ખુદાથી રાખીએ. તો કે પછી આપણે શું કામ કરવાનું મૂકી દેવાનું? ના, આપણને મહેનત કરવાનું કીધું છે. લઈ સલીલ ઇન્સાને ઇલ્લા મા સઆ, કે ઇન્સાન માટે કઈ નથી જ્યાં સુધી કે મહેનત કરે. પણ મહેનત કરી લીધી પછી આશા રોજીની કોના પાસે રાખવાની છે? અલ્લાહ પાસે. જ્યારે આ રીતે જીવન વિતાવશું, ખુદાવંદી આલમ આપણા એક એક હાજતનો માલિક બની જશે. અને ચોથી વસ્તુ ઇમામ ફરમાવે છે, અલ્લાહની કઝાઓ કદર દરેક જગ્યા ઉપર નાફિઝ છે. એટલે કે જે ખુદાવંદી આલમે આપણા માટે નક્કી કર્યું છે ને, એ થઈને રહેશે. બાકી આપણે સીધા પડીએ કે ઊંધા પડીએ, આપણી પ્રમાણે કઈ નથી થવાનું. જે ખુદાએ ધાર્યું છે ને એ ખુદા ચાહે છે. આપણને બીમાર કરે તો બીમારી આવીને રહેવાની છે. ખુદા ચાહે આપણને સૌથી ધનિક બનાવી દે, આપણે ધનિક બનીને રહેશું. ખુદા ચાહે છે આપણે સૌથી ગરીબ બનીને રહીએ, ખુદા ગુરબત મોકલીને રહેશું. બધી કઝાઓ કદર ખુદા તરફથી નક્કી થાય છે, અને આપણે એમાં રાજી રહેવાનું છે. જ્યારે આ ચાર વસ્તુ આપણી જિંદગીમાં આવી જશે ને, તો આપણી જિંદગી એવી સરળ થઈ જશે ને કે મુસીબતોના પહાડ પણ તૂટી પડશે ને, તો પણ આપણું ઈમાન ખુદા ઉપર મજબૂત ને મજબૂત જ બાકી રહેશે. એમાં કઈ ફેર થવાનો નથી. એટલા માટે જ આટલા બધા મુસીબતોના પહાડ આશુરના દિવસે પડ્યા ને, તેમ છતાં જેમ જેમ અસરનો વખત નજીક આવતો હતો ને, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો ચહેરો નૂરાની બનતો હતો, રોનક આવતી હતી, વ્યાધિ અને ચિંતા ઇમામના ચહેરા ઉપર નહોતી કે શું થશે નહીં, શું કામ. કારણ કે જિંદગીમાં દરેક વસ્તુ જે છે ને ખુદા ઉપર ડિપેન્ડ રાખતા હતા, દરેક કાર્યો ઇમામના ખુદા માટે હતા, અને એ માટે જ આટલી મોટી શહાદત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પેશ કરી શક્યા. અને જ્યારે શહાદત પેશ કરી, એમને લાશો ઉપર ઘોડા દોડાઈ ગયા,
11 મુહર્રમ આવી, દુશ્મનોએ પોતાના સાથીઓના લાશા તો દફન કરી દીધા, પણ ઝહરાના લાલ હુસૈન ઇબ્ને અલીનો લાશો બેગોરો કફન મગદલમાં પડ્યો હતો. એમના દીકરાઓનો લાશો બેગોરો કફન મગદલમાં પડ્યો હતો. એમના સાથીઓના લાશો બેગોરો કફન મગદલમાં પડ્યા હતા. એવી હાલતમાં કે જિસ્મ તો મોજૂદ છે પણ કોઈમાં સર બાકી નથી રહ્યા. સર ક્યાં ગયા? એમને કુબા મોકલી દેવામાં આવ્યા અને કુબામાં નોકે લેઝા ઉપર રાખી અને કુબાની ગલી અને કૂચાઓમાં ફેરવવામાં આવ્યા. આઝાદારો 12 મોહર્રમ થઈ, હવે કરબલાના મેદાનમાં કોઈ સૈનિક બાકી નથી. બલી અસદની ઓર તો ને હવે મુરાદમાં પાણી ભરવા જાય છે. શું જોવે છે? કરબલા અમુક લાશાઓ પડેલા છે. અર્જો ની મમે હુસૈન ની વસિયત યાદ આવી. ક્યાંય અર્જો, અગર જો તમારા મરદો દુશ્મનો ના દર્દી અમારા લાશાને દફન કરવા ના આવે તો એમને જઈરત દેવડાવજો. હાજારો અર્ધો પાણી ભરવાનું ભૂલી અને પોતાના મરદો પાસે જાય છે અને કહે છે, શું તમારા ઇમામે તમને વસિયત નથી કરી? તમે જો તો કરી કરબલામાં તમારા ઇમામનો લાશો બે ગોરો કફન પડેલો. ખુદા તમને કોઈ ગમમાં ના લાવે. બનુ અસદના મર્દો આવે છે, જોવે છે કે બધા લાશાઓ પડેલા છે, કોઈનો હાથ કપાયેલો છે, કોઈના પગ કપાયેલા છે, કોઈના ગોશના ટુકડાઓ જમીનમાં વિખરાયેલા છે. હવે એ લોકો ચાહે છે કે આ બધા લાશાઓને દફન કરે, પણ કેવી રીતે ઓળખાણ કરે કે ઇમામે હુસૈનનો લાશ આવે છે અને કહે છે કે મને ખબર છે આ બધા લાશા કોલા કોલા છે. આવો હું તમારી મદદ કરું અને તમે મારી મદદ કરો, આપણે એકબીજાના સહકારથી આ બધા લાશાને દફન કરીએ. ઇમામે સૈયદ સજ્જાદ બની અસદના સહારાથી એક મોટી કબર ખોદે છે જેમાં બધા શહીદોના લાશાને દફન કરે છે. આઝાદારો, જેને આપણે ગંજે શહીદા કહીએ છીએ, એક બીજી કબર બાજુમાં રાખે છે. એમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો લાશો રાખી અને સારો કદાર ક્રિયા કરતા હોય છે. બની અસદના લોકો આવીને કહે છે, મૌલા શું અમે હવે આ લાશાને હવે દફન કરી દઈએ, આ કબ્રને હવે બંધ કરી દઈએ? ઇમામ કહે છે કે વાટ જુઓ, અહીંયા જો એક નાનકડો એવો લાશો છે, એ મારા ભાઈ અલી અસગરનો લાશો છે કે જેને આ દુશ્મનો એ કબ્રમાંથી ફરીથી બહાર કાઢ્યો હતો અને ઘોડાની ટાપુઓથી પામાલ કરવામાં આવ્યો. એ લાશાના ટુકડાઓ લઈ ઇમામે હુસૈન ની કબ્રમાં રાખવામાં આવ્યા, લાશાઓને બંધ કરવામાં આવ્યા, અલી અકબર ને દફન કરવામાં આવ્યા. બની અસદ વાળા જવા લાગ્યા. ઇમામે સૈયદ સજ્જાદ રોકે છે, વાટ જુઓ, હજી એક લાશો બાકી છે, આવો જરાક દૂર જઈએ, નેરપુરા તરફ જઈએ. જોવે છે એક લાશો છે કે જેના બંને બાજુ કપાઈ ગયા. આઝાદારો, જયારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ની કબ્ર બનાવવામાં આવી તો બહુ નાનકડી એવી કબ્ર બની. નાનકડી એવી કબ્રમાં હઝરત અબ્બાસ નો લાશો સમાઈ ગયો. જયારે જનાબે ઝૈનબ કૈદખાનાથી છૂટીને આવે છે, પૂછે છે, મારા ભાઈ અબ્બાસ નો બદન બહુ લાંબુ હતું, ઊંચા ઘોડા ઉપર બેસતા એમના પગ જમીન ઉપર અથડાતા, શા માટે એની કબર એટલી નાની થઈ ગઈ? અરે અમ્મા, મારા ચચા ઉપર એટલા જુલ્મ કરવામાં આવ્યા.
ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون خدا واسطة محمد وآل محمد ہماری مجلس سے اذان قبول فرما ہمارا گناہ نے کبیرہ صغیرہ نے معاف فرما ہماری عبادت نے اداد نے قبول فرما ہماری مشکلات نے آسان فرما خدا جب روزگار جو خدا نے رزق واسطے عنایت فرما خدا بے حق محمد و آل محمد حضرت آیت اللہ سیستانی نبی جا نیک مراجع نے صحت و سلامتی ساتھ لامبی عمر عنایت فرما امام زمان علیہ السلام نہ ظہور میں جلد جلد عاجل فرما انے مونین انصار و شمار فرما ربنا تقبل منا انک انت السمیع العلیم